ગુડ મોર્નિંગ, કેવું છે બધાને? મજામાં? ઘરે દિવાળી બધાની સરસ ગઈ હશે, બરાબર? બધાને હેપી ન્યુ યર. હવે આપણે શીખતા હતા ચોથું લેસન, કમ્પ્યુટરના ઉપયોગો. આપણે પહેલાં થોડું રિવાઇઝ કરી લઈએ. કમ્પ્યુટર શું છે? કમ્પ્યુટર એક માનવ સર્જિત વસ્તુ છે, જે ઇલેક્ટ્રોનિક મશીન છે, જે આપણા જેવા માનવીએ બનાવ્યું છે. કમ્પ્યુટરનું કાર્ય આપણે જોયું હતું, એના વિવિધ ક્ષેત્રો હતા. હોસ્પિટલમાં ઉપયોગી છે, ઘરમાં ઉપયોગી છે, શાળામાં ઉપયોગી છે, બેંકમાં, દુકાનમાં, ઓફિસમાં ઉપયોગી છે, રેલવે સ્ટેશન પર ટિકિટ ઓનલાઈન બુકિંગ કરવા માટે, એરપોર્ટ પર ઓનલાઈન બુકિંગ કરવા માટે, એટલે આ બધી જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવે કમ્પ્યુટર ઉપયોગના કારણો કયા કયા છે તે આપણે જોઈશું, બરાબર? તો કમ્પ્યુટર ઉપયોગના કારણો હવે આપણે જોઈશું. આપણે કમ્પ્યુટરની મદદથી ઘણા બધા કાર્યો કરી શકીએ છીએ, બરાબર? તે આપણે હવે જોઈ લીધું કે ઘરમાં કાર્ટૂન જોવું હોય, મૂવી જોવું હોય, તો ઉપયોગો હવે એના કારણો કયા કયા છે, બરાબર? આપણે ક્ષેત્રો તો જોઈ લીધા કે આવા ક્ષેત્રોમાં આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ કારણો કયા છે? તો કારણો હવે જોઈશું. કાર્ટૂન જોવા, તમારા જેવા નાના નાના ભૂલકાઓ, કાર્ટૂન જોવાનું ગમે છે ને તમને? તમે લોકો ટીવીમાં કાર્ટૂન જુઓ છો? છોટા ભીમ, પછી ઓગી એન્ડ કોકરેચ, પછી કયા કયા જુઓ છો? ડોરેમોન, એટલે ઘણા બધા કાર્ટૂન્સ આવે છે. હવે તો સિંઘમ આવે છે, પછી પેલું તારક મહેતાનું કંઈ કાર્ટૂન આવે છે, બરાબર? અલગ અલગ કાર્ટૂન આવે છે, પછી પેપા પીગ આવે છે, બરાબર? આ બધા કાર્ટૂન આપણે કમ્પ્યુટરમાં પણ જોઈ શકીએ છીએ. હવે છે સંગીત સાંભળવા. જો આ લોકો હેડફોન નાખીને સંગીત સાંભળે છે એવું બતાવ્યું છે આ ડ્રોઈંગમાં, તો આપણે શું કરીએ છીએ? આપણને જ્યારે મ્યુઝિક સાંભળવું હોય છે તો આપણે ડાયરેક્ટ હવે મોબાઈલમાં આપણે સાંભળીએ છીએ. પણ પહેલાં મોબાઈલ નહોતો એટલો પાવરફુલ, તો હવે પહેલાંના છોકરાઓ કેવી રીતે સાંભળતા હતા સંગીત? કમ્પ્યુટરમાં સાંભળતા હતા. હવે જુઓ, ફિલ્મ જોવા. પહેલાં જે મોબાઈલ હતા, અત્યારના લેટેસ્ટ મોબાઈલ આવી ગયા છે, બરાબર? એ મોબાઈલમાં આપણે હવે પિક્ચર પણ જોઈ શકીએ છીએ. મોબાઈલ એ શું છે? એ કમ્પ્યુટરનું નવું વર્ઝન જ છે, બરાબર? જે વસ્તુ આપણે કમ્પ્યુટરમાં કરી શકતા હતા એ જ વસ્તુ અત્યારે આપણે મોબાઈલમાં કરીએ છીએ, બરાબર? પહેલાં મોબાઈલનો એટલો બધો યુઝ નહોતો થતો. મોબાઈલ પહેલાં એવા નહોતા આવતા, સાદા ડબલા આવતા હતા. એટલે આપણે કમ્પ્યુટર એટલે માં ફિલ્મ જોતા હતા. હવે જો રમતો રમવા માટે, હવે તો છોકરાઓ મોબાઈલમાં જ રમતો રમે છે, કે છે ને? મેડમે શું કીધું કે કમ્પ્યુટરનું નવું વર્ઝન શું છે? મોબાઈલ છે, બરાબર? એટલે પહેલાં જ્યારે એવું નવું વર્ઝન નહોતું ત્યારે આપણે આની અંદર જ, એટલે કમ્પ્યુટરમાં જ છોકરાઓ રમતો રમતા હતા, ગેમ રમતા હતા, ચિત્રો દોરવા. હવે મને એ કહો, તમે મોબાઈલમાં ચિત્રો દોરો છો? કોણ દોરે છે? કમ્પ્યુટરમાં ચિત્રો દોરાય છે, એટલે કમ્પ્યુટરમાં ચિત્રો દોરવા માટે ઉપયોગ થાય છે, જો, બરાબર? પછી આ જુઓ, મેલ મોકલવા, મેલ મેસેજ મોકલવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થતો હતો. પહેલાં છે ને, બધા જેને જોબ જોઈતી હોય, જેને મેલ કરવો હોય, તો સાયબર કેફેમાં જતા હતા, સાયબર કેફે, બરાબર? હવે તો જાતે મોબાઈલમાંથી જ બધા મેલ મોકલી દે છે, બરાબર? મોબાઈલમાંથી એક ઈમેલમાંથી બીજામાં મેલ મોકલવાનો હોય, કોઈ કંપનીઓમાં મેલ મોકલવાનો હોય, તો હવે આપણે કમ્પ્યુટરને બદલે મોબાઈલનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. તો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં ફોર્મેટિવ એસેસમેન્ટ જોઈશું. અને બીજી એક વાત, સ્કૂલમાં શાળા શરૂ થઈ ગઈ છે, એટલે ધીરે ધીરે બધા સંમતિપત્રક સાથે શાળામાં આવશે, બરાબર? સ્વેચ્છાએ પોતાના પેરેન્ટ્સની મદદથી પેરેન્ટ્સને મોકલવા હશે તો ફરજિયાત નથી, બરાબર? પણ આવો તો સારું, તો ધીરે ધીરે તમે સ્કૂલને ઓળખો, ટીચર્સને ઓળખો, અને ભણવાની સાથે સાથે મજા પણ આવે, બરાબર? તો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં ફોર્મેટિવ એસેસમેન્ટ જોઈશું અને નોટમાં અને ચોપડીમાં પણ લખીશું, બરાબર? ઓકે, બાય.